नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने तो चालो आजे आपणे भणीशुं धोरण 5 मां अंग्रेजी। तो सौप्रथम बधा अंग्रेजीनो लीथो काढी लेशे अने आजे आपणे करीशुं लीथामां पेज नंबर 20। कयुं पेज आपणे करीशुं? तो के 20 नंबरनो पेज। हवे जे आपणे एक्टिविटी जे चालू छे के आपणे शीखीए छीए अत्यारे के जे बोलती वखते जे क्रिया चालू होय एवुं दर्शावा माटे आपणे जे स्पेलिंग होय एमनी पाछळ आईएनजी मूकवामां आवे छे, जे आपणे एक्शन वर्ड कहीए छीए। ए आपणे जोयुं के अमुक स्पेलिंगमां जे स्पेलिंग होय ए स्पेलिंग नी पाछळ आईएनजी मूकवानुं होय छे। पछी घणा बधा स्पेलिंग शब्दो एवा होय छे કે જેમાં છેલ્લે જે અક્ષર આવતો હોય સ્પેલિંગનો, જે છેલ્લો મૂળાક્ષર હોય એમને બેવડાવી અને આઈએનજી મૂકવાનું હોય છે। અને ઘણા શબ્દો એવા છે કે જે શબ્દોમાં છેલ્લે ઈ આવતું હોય, જે સ્પેલિંગ હોય એમાં છેલ્લે ઈ આવતો હોય તો આપણે ઈના સ્થાને આઈએનજી મૂકવાનું છે। શું કરવાનું હોય છે? તો કે ઈની જગ્યાએ આઈએનજી મૂકવાનું હોય છે, જે આપણે અગાઉ શીખી ગયા છીએ। તો અહીંયા જે એક્ટિવિટી છે કે ચિત્ર જોઈ પ્રશ્નો વાંચો અને પછી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી અને જવાબ છે એ નીચે લખવાનો છે। જેમાંના બે વાક્ય છે એ આપણે આ જે આગળનું પેજ છે આપણું 19 નંબરનું એમાં આપણે કરી લીધા છે। તો હવે જે આપણે 20 નંબરના પેજ ઉપર જે ત્રીજું ચિત્ર આપેલું છે એ આપણે જોઈએ, તો કે ચિત્ર છે એમાં જે છોકરો છે એ ક્રિકેટ રમે છે અને એમના હાથમાં છે બેટ। તો તમને બધાને ખબર છે કે ક્રિકેટમાં જેમના હાથમાં બોલ હોય એમને આપણે શું કહીએ? કે એ બોલિંગ કરે છે। પછી જેમના હાથમાં બેટ હોય તો આપણે એમને શું કહીએ? કે એ બેટિંગ કરે છે। તો અહીંયા આપણે જોઈએ તો આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે વોટ ઇઝ હી ડુઈંગ? વોટ ઇઝ હી? હી એટલે કે તે, અહીંયા હી મૂકવામાં આવેલું છે કારણ કે ચિત્રમાં છોકરો છે એટલે એમના માટે પુરુષવચન માટે આપણે શું મૂકીએ છીએ? હી। તો વોટ ઇઝ હી ડુઈંગ? ડી ઓ આઈએનજી એટલે ડુઈંગ એટલે કરી રહ્યો છે, તે શું કરી રહ્યો છે એમ। તો આપણે ચિત્ર તો જોઈ લીધું, હવે આપણે કૌંસમાં બે ઉત્તર આપેલા છે એ જોઈએ। તો પેલું છે બી એ ટી આઈ એન જી અને બીજો સ્પેલિંગ છે બી એ ડબલ ટી આઈ એન જી। તો મેં તમને કીધું હતું કે જે અક્ષર બેવડાવવાનો છે, જે સ્પેલિંગનો છેલ્લો મૂળાક્ષર બેવડાવીને આઈએનજી મૂકવાનું છે એ સ્પેલિંગ તમારે પાકા કરવાના છે। કારણ કે જેમને એ સ્પેલિંગ પાકા કરેલા હશે એમને ખ્યાલ આવશે કે અહીંયા બેટિંગમાં આપણે ડબલ ટી કરીને આઈએનજી મૂકવાનું છે। જેમને નહીં યાદ હોય એ શું કરશે? કે બી એ ટી આઈ એન જી, ડબલ ટી કરવાનો છે એ તમને ખબર જ નહીં હોય, કાં તો જે સ્પેલિંગમાં આપણે અક્ષર બીવડાવવાનું નહીં હોય ત્યાં તમે ડબલ અક્ષર કરી અને આઈ એન જી મૂકશો તો એ પણ ખોટું પડશે। એટલે મેં તમને પહેલાં જ કીધેલું હતું કે જે સ્પેલિંગ છે, સીટ છે, સ્કીપ છે, ક્લેપ, બેટ, પુટ, હોપ, એ બધા સ્પેલિંગ એવા છે કે જેમાં છેલ્લો શબ્દ બેવડાવી અને આપણે આઈએનજી મૂકવાનું હોય છે। તો અહીંયા આપણે જે બેટનો સ્પેલિંગ છે એમાં પણ સેમ એ જ વસ્તુ છે કે બેટના સ્પેલિંગમાં છેલ્લે ટી આવે છે તો આપણે ડબલ ટી એ અક્ષર બેવડાવી અને આઈએનજી મૂકવાનું છે। તો નીચે આપણે જવાબ છે એ બધા કઈ રીતના લખશે? તો કે હી, કારણ કે જે છોકરો છે એમના માટે આપણે હી મૂકવાનો છે અને પછી આપણે ઇઝ મૂકવાનું છે અને જે બેટિંગ છે એ બેટિંગ કરે છે એ અત્યારે હાલમાં બેટિંગ કરી રહ્યો છે, ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે હી ઇઝ બેટિંગ। તો બેટિંગનો સ્પેલિંગ બી એ ડબલ ટી આઈ એન જી અને છેલ્લે વાક્ય પૂરું થાય એટલે ભૂલ્યા વગર ફૂલ સ્ટોપ કરવાનો છે। તો હવે તમને સમજાણું કે કઈ રીતના આપણે જવાબ છે લખવાના છે, પણ હજુ જેમને યાદ નહીં રાખ્યા હોય કે છેલ્લે સ્પેલિંગમાં ઈ આવે છે તો આપણે ઈની જગ્યાએ આઈ એન જી મૂકવાનું છે, પછી અમુક સ્પેલિંગ એવા છે કે જેમનો છેલ્લો અક્ષર બેવડાવીને આઈએનજી મૂકવાનું છે અને ઘણા સ્પેલિંગ એવા છે કે એ સ્પેલિંગની પાછળ જ આપણે પ્લસ આઈએનજી કરવાનું છે, તો એ જેમને પાકા કર્યા હશે આપણો ત્રીજો લેક્ચરમાં છે અને હજુ આપણે આ એક્શન વર્ડમાં આપણે 2-3 લેક્ચર તો ઓછામાં ઓછા લેવા છે તો જ તમને આ વસ્તુ યાદ રહેશે। જેટલી તમે વધારે આટલું આમાં ધ્યાન આપશો ને
और खूब व्यवस्थित ध्यान आपसे ने जे तो तमने आवडशे। तो चलो हवे पहला बधा ए याद राखवानुं, सौथी पहला ज के बेट ना स्पेलिंग में आपणे डबल टी आई एन जी आवशे बेटिंग, तो नीचे बधा ए लखवानुं छे ही इज बेटिंग। एच छे ई केपिटल राखवानो छे, पाछळना बधा स्मोल राखवाना छे। હવે આપણે ચોથું ચિત્ર છે એ જોઈએ, તો કે ચિત્રની અંદર જે ગર્લ છે, જે છોકરી છે, એ ટેબલ ઉપર જે જમવાની વસ્તુ છે અને પોતે ખાય છે। તો તમને બધાને ખ્યાલ આવી જવો જોઈએ કે ખાવું તો એમને કહેવાય ઇંગ્લિશમાં ઈટ, તો આપણે એમનું ચાલુ ક્રિયા બતાવવાની છે એટલે આપણે ઈટનું ઈટિંગ કરવાનું છે। હવે ઈટિંગ કરવા માટે डबल टी करवानो छे के खाली टी छे एमा प्लस आई एन जी करवानो छे ए तमने याद राखवानो छे, कारण के मैं तमने कीधु एम के तमने तो बे जवाब आपेला छे एटले जेमणे व्यवस्थित ध्यान थी नहीं जोयु होय एक डबल टी आई एन जी करी आज आ जे जवाब छे ए लखी नाखशे एटले आ तमारू खोटू पड़शे। एटले आपणे याद राखवानो छे के ईट तो एमनू ईटिंग छे ए ई ए टी आई एन जी આ રીતના સ્પેલિંગ આવશે। તો વોટ ઇઝ સી ડુઈંગ, વોટ ઇઝ સી ડુઈંગ, તે શું કરી રહી છે આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે તે શું કરી રહી છે। સી મૂકવામાં આવેલ છે કારણ કે સ્ત્રી વચન હોય એમના માટે આપણે સી નો ઉપયોગ કરીએ છીએ, પુરુષ વચન હોય તો આપણે હી નો ઉપયોગ કરીએ છીએ। તો અહીંયા જે છોકરી છે એટલા માટે સી, વોટ ઇઝ સી ડુઈંગ, તે શું કરી રહી છે। તો આપણે ગુજરાતીમાં તમે કેમ ફટાફટ જવાબ આપી દો કે તે ખાઈ રહી છે, એ જ જવાબ આપણે ઇંગ્લિશમાં લખવાનો છે। તો સૌથી પહેલા સી શું મૂકવાનું છે, સી, પછી ઇઝ, સી ઇઝ ઇટિંગ, તો ઇટિંગનો સાચો સ્પેલિંગ ઈ એ ટી આઈ એન જી ઇટિંગ, અને છેલ્લે ફૂલ સ્ટોપ, સી ઇઝ ઇટિંગ, તે ખાઈ રહી છે। હવે આપણે પાંચમું આપણે જોઈએ તો કે ચિત્ર છે કે જેમાં જે છોકરો છે એ શું કરે છે। તો આપણે ચિત્રમાં જોઈએ તો કે પોતે જે બુક્સ છે એમની અંદર લખે છે, શું કરે છે તો કે લખી રહ્યો છે। હવે અહીંયા આપણે પ્રશ્ન જોઈએ તો કે વોટ ઇઝ હી ડુઈંગ, શું પૂછવામાં આવેલ છે, વોટ ઇઝ હી ડુઈંગ, હી એટલે કે તે જે ચિત્રમાં છોકરો છે તે, વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે। તો આપણે ચિત્ર જોઈએ તો તમને બધાને ખ્યાલ આવી જશે કે એ લખે છે, તો આપણે એમને શું કહીએ કે તે લખી રહ્યો છે, તે લખી રહ્યો છે। તો એ સ્પેલિંગ બે આપણને સ્પેલિંગ આપેલા છે, ડબલ્યુ આર આઈ ટી ઈ આઈ એન જી અને ડબલ્યુ આર આઈ ટી આઈ એન જી, રાઇટિંગ, બે સ્પેલિંગ આપેલા છે, એમાં સાચો સ્પેલિંગ કયો છે એ કેમ ખ્યાલ આવશે। તો કે રાઇટનો સ્પેલિંગ ડબલ્યુ આર આઈ ટી ઈ થાય, રાઇટનો સ્પેલિંગ ડબલ્યુ આર આઈ ટી ઈ થાય, તો આપણે એક્શન વર્ડમાં ઈ છે એમની જગ્યાએ આઈએનજી મૂકવાનું હોય છે, તો સાચો સ્પેલિંગ થશે ડબલ્યુ આર આઈ ટી આઈ એન જી, ઈ છે એ લખવાનો નથી, એટલે સાચો સ્પેલિંગ ડબલ્યુ આર આઈ ટી આઈ એન જી। તો નીચે બધા એ લખવાનું છે કે હી ઇઝ રાઇટિંગ, હી ઇઝ રાઇટિંગ, તે લખી રહ્યો છે, હી ઇઝ રાઇટિંગ, તે લખી રહ્યો છે। હવે આપણે છઠ્ઠું છે જોઈએ તો કે ચિત્ર છે એમાં જે ગર્લ છે, છોકરી છે, અને એ એમના બંને હાથ વડે શું કરે છે, તો કે તાલી પાડે છે। હવે આપણે પ્રશ્નો છે એ જોઈએ તો વોટ ઇઝ સી ડુઈંગ, વોટ ઇઝ સી ડુઈંગ, સી એટલે કે તે છોકરી છે એટલા માટે સી, ડુઈંગ શું કરી રહી છે, શું તે શું કરી રહી છે, વોટ ઇઝ સી ડુઈંગ, તે શું કરી રહી છે। તો કાઉન્સમાં આપણને બે સ્પેલિંગ આપેલા છે, પહેલો છે સી એલ એ પી આઈ એન જી ક્લેપિંગ, બીજો છે સી એલ એ ડબલ પી આઈ એન જી ક્લેપિંગ। તો આ તો અત્યારે તો મેં તમને જવાબ લખીને આપેલા છે એટલે તમે ફટાફટ જોઈ લેશો અને કહેશો કે આમાં તો આ જ જવાબ આવશે, પરંતુ પરીક્ષામાં તમારે જાતે જ લખવાનું છે, ત્યારે તો કંઈ મેં જવાબ લખીને આપેલો નહીં હોય પ્રશ્ન પેપરમાં, એટલે બધા ધ્યાનથી જોશે કે ક્લેપિંગના જે બે સ્પેલિંગ છે
એમાં આપણે અગાઉ શીખી ગયા કે કયા કયા સ્પેલિંગમાં અક્ષર બેવડાવીને આઈએનજી મૂકવાનું છે. એમાંથી ક્લેપ સ્પેલિંગ પણ આવે છે. CLAPE ક્લેપ એટલે તાળી પાડવી. તાળી પાડી રહી છે, ક્રિયા ચાલુ છે તાળી પાડવાની, એ બતાવવા માટે ક્લેપિંગ. તો CLAPE ક્લેપનો સ્પેલિંગ CLAPE, તો આપણે પી ને બેવડાવવાનો છે, મતલબ કે ડબલ પી કરવાનો છે. CLAPE ING ક્લેપિંગ. સી ઇઝ ક્લેપિંગ, તે તાળી પાડી રહી છે. સી ઇઝ ક્લેપિંગ અને છેલ્લે ફૂલ સ્ટોપ. હવે આપણે સાતમું વાક્ય જોઈએ તો કે ચિત્રની અંદર જે છોકરો છે એ શું કરે છે, તો કે પતંગ ઉડાડી રહ્યો છે. શું કરે છે? પતંગ ઉડાડે છે. તો વોટ ઇઝ હી ડુઈંગ પ્રશ્ન પૂછવામાં આવેલ છે. વોટ ઇઝ હી ડુઈંગ, હી એટલે કે તે, છોકરા માટે હી મૂકવામાં વાપરવામાં આવેલ છે. વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે? તો આપણે ચિત્ર જોયું કે તે પતંગ ઉડાડે છે, તો આપણે એમને શું કહેશું કે હી ઇઝ. બે જવાબ આપેલા છે, FLYING ફ્લાઇંગ એ કાઇટ અને FLYING. એક સ્પેલિંગમાં ડબલ વાય છે, એક સ્પેલિંગમાં ખાલી વાય, એક જ વાય છે. તો સાચો જવાબ આપણો કયો આવશે? તો કે હી ઇઝ ફ્લાઇંગ એ કાઇટ. ફ્લાયનો સ્પેલિંગ FLY અને પ્લસ ING કરવાનું છે ફ્લાઇંગ. હી ઇઝ ફ્લાઇંગ એ કાઇટ, તે પતંગ ઉડાડી રહ્યો છે. હવે આપણે નીચેનું આઠમું જે ચિત્ર છે એ આપણે જોઈએ તો કે ચિત્રની અંદર જે છોકરી છે એ જે આપણી બારી આપણે કહીએ ને બારી, એમને ઇંગ્લિશમાં કહેવાય વિન્ડો. તો એ શું કરે છે? તો કે એ બંધ કરે છે. શું કરે છે? બંધ કરે છે. હવે પ્રશ્ન છે કે વોટ ઇઝ સી ડુઈંગ. વોટ ઇઝ સી ડુઈંગ, તે શું કરી રહી છે? તે શું કરી રહી છે? તો આપણે ચિત્રમાં જોયું કે તે બારી બંધ કરે છે, બરાબર. બારી બંધ કરી રહી છે એવું દર્શાવવા માટે સી ઇઝ. પછી અહીંયા આપણને બે જવાબ આપેલા છે, CLOSEING ક્લોઝિંગ ધ વિન્ડો અને બીજું છે CLOSING ક્લોઝિંગ ધ વિન્ડો. તો હવે તમને બધાને ખ્યાલ આવી જવો જોઈએ કે ક્લોઝનો સ્પેલિંગ છે CLOSE. ક્લોઝનો સ્પેલિંગ CLOSE, ક્લોઝ એટલે બંધ કરવું. તો ક્લોઝના સ્પેલિંગમાં છેલ્લે ઈ આવે છે, તો આપણે ઈની જગ્યાએ શું મૂકવાનું છે? ING. ઈની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? ING. તો આમાંથી બેમાંથી સાચો જવાબ છે CLOSING ક્લોઝિંગ ધ વિન્ડો. કારણ કે અહીંયા જુઓ ક્લોઝિંગમાં ઈ એમનો જ રાખેલો છે અને ING લખેલ છે, એટલે આ જવાબ ખોટો છે, આ જવાબ સાચો છે. તો તમારે નીચે લખવાનું છે CLOSING ક્લોઝિંગ ધ વિન્ડો. સી ઇઝ ક્લોઝિંગ ધ વિન્ડો, તે બારી બંધ કરી રહી છે. તો હજુ તમારી પાસે ટાઈમ છે, જેમને હજુ ખ્યાલ નથી કે કયા સ્પેલિંગમાં છેલ્લે આપણે અક્ષર બેવડાવી અને આપણે ING મૂકવાનું છે, એ હજુ ટાઈમ છે, હજુ પાકા કરશે. કારણ કે હજુના 2-3 પેજ તો આપણે આ જ એક્ટિવિટીના છે. ખોટે ખોટું હું જવાબ લખીને રાખું તો અહીંયા જે આપણું પેજ નંબર 20 છે એ પૂરું થાય છે અને હજુ આપણી પાસે ટાઈમ છે. તો ચલો આપણે એક વખત જે શબ્દો છે ને આપણે આ એક્શન વર્ડના એ આપણે રિપીટ કરી લઈએ. જેટલી વખત આપણે વધારે રિપીટ કરીશું ને એટલી વખત એ ફટાફટ યાદ રહેશે. તો આ સ્પેલિંગ એવા છે કે જેમાં સ્પેલિંગ છે ને એમાં પ્લસ ING જ કરવાનું છે. સૌથી પહેલા સ્ટેન્ડ, તો સ્ટેન્ડિંગ જો એમાં છેલ્લે ING. સ્ટેન્ડનો સ્પેલિંગ એમ જ રાખવાનો છે અને ING મૂકી દેવાનું છે. એટલે આપણે ચલો સૌથી પહેલો સ્ટેન્ડ, પછી છે વોક, તો વોકિંગ WALKING વોકિંગ. પછી જમ્પ JUMP, તો જમ્પિંગ JUMPING જમ્પિંગ. પછી છે થ્રો THROW થ્રો, તો THROWING થ્રોઈંગ. પછી છે કેચ CATCH કેચ,
तो CATCHING कैचिंग। पची छे के ICK किक, तो किकिंग के ICKING। पची ईट, तो एमनु ईटिंग EATING। पची छे ड्रिंक DRINK, तो ड्रिंकिंग DRINKING ड्रिंकिंग। पची छे TALK टॉक, तो TALKING टॉकिंग। पची छे LAUGH लाफ, तो LAUGHING लाफिंग। पची CRY क्राई, तो क्राइंग CRYING क्राइंग। CLEAN क्लीन, तो CLEANING क्लीनिंग। पची SLEEP स्लीप, तो SLEEPING स्लीपिंग। पची छे READ रीड, तो READING रीडिंग। पची छे PUSH पुश, तो PUSHING पुशिंग। पची छे PULL पुल, तो PULLING पुलिंग। पची छे OPEN ओपन, तो OPENING ओपनिंग। पची BRUSH ब्रश, तो ब्रशिंग BRUSHING। पची FLY फ्लाय, तो FLYING। अने CLIMB क्लाइम, तो CLIMBING क्लाइमिंग। तो आ बदा स्पेलिंग एवा छे के जे स्पेलिंग मा छेले आपणे ING ज मुकवानू छे। स्पेलिंग आखे आखो एम ज राखी अने ING मुकवानू छे। अने आ स्पेलिंग एवा छे के जेमा छेले जे शब्द आवतो होय, जे मूळाक्षर आवतो होय, एमने बेवડાવી અને ING મૂકવાનું છે। ખાસ તમારે આ સ્પેલિંગ યાદ રાખવાના છે કે SIT તો SITING સિટિંગ, ટી છે ડબલ કરવાના છે। પછી છે SKIP સ્કીપ, તો SKIPPING સ્કીપિંગ। પછી HOP તો હોપિંગ, HOPPING હોપિંગ। પછી છે RUN રન, તો RUNNING રનિંગ। પછી છે CLAP ક્લેપ, તો CLAPPING ક્લેપિંગ। પછી છે BAT બેટ, તો BATTING બેટિંગ। અને PUT પુટ, તો PUTTING પુટિંગ। એટલે ખાસ તમારે આ સ્પેલિંગ યાદ રાખવાના છે કે પુટ, બેટ, ક્લેપ, રન, હોપ, સ્કીપ એન્ડ સીટ, આ જે સ્પેલિંગ હોય એમનો છેલ્લો અક્ષર આપણે બેવડાવી અને ING મૂકવાનું છે। ચલો હવે આપણે નીચેના સ્પેલિંગ એવા છે કે એ સ્પેલિંગમાં છેલ્લે ઈ આવે છે। શું આવે છે? તો કે છેલ્લે ઈ આવે છે, તો ઈના સ્થાને આપણે ING મૂકવાનું છે। ઈ છે એ તો લખવાનો જ નથી, એમની જગ્યાએ ING તો આપણે બધામાં મૂકીએ છીએ, આમાં પણ ING મૂકવાનું છે। પણ આપણે યાદ શું રાખવાનું છે કે ઈ છે એ આપણે લખવાનો નથી। તો સૌથી પહેલા જોઈએ DANCE ડાન્સના સ્પેલિંગમાં છેલ્લે ઈ આવે છે, તો DANCE પછી ઈ લખવાનો નથી અને ING ડાન્સિંગ। પછી છે WRITE રાઇટના સ્પેલિંગમાં છેલ્લે ઈ, તો WRITING ઈ લખવાનો નથી, રાઇટિંગ। ત્યાર પછી CLOSE ક્લોઝ, તો ક્લોઝ ના સ્પેલિંગમાં પણ છેલ્લે ઈ આવે છે, તો ક્લોઝિંગ CLOSING ક્લોઝિંગ। પછી ચોથું છે રાઇડ, RIDE, તો રાઇડ ના સ્પેલિંગમાં છેલ્લે ઈ આવે છે, તો રાઇડિંગ RID અને ઈ છે એમની જગ્યાએ ING રાઇડિંગ। પછી છે GIVE ગીવ, તો ગીવ ના સ્પેલિંગમાં છેલ્લે ઈ આવે છે, તો ગીવિંગ GIVING ગીવિંગ। હવે છઠ્ઠું છે ટેક, TAKE, તો ટેક ના સ્પેલિંગમાં પણ છેલ્લે ઈ આવે છે, તો TAKE પછી ING ઈ લખવાનો નથી, ટેકિંગ। હવે સાતમું છે મેક,
M-A-K-E, મેક. તો મેકના સ્પેલિંગમાં પણ છેલ્લે ઈ આવે છે, તો મેકિંગ આપણે લખવા માટે M-A-K-I-N-G ઈ છે એ લખવાનો નથી, M-A-K-I-N-G, મેકિંગ. તો આ રીતના તમારે જ્યારે તમારી પાસે ટાઈમ હોય ત્યારે બધા સ્પેલિંગ છે, તમે જેટલી વખત વધારે વખત તમે વાંચશો ને એટલી વખત તમને યાદ રહી જશે. આજે એક વખત આપણે રિપીટ કરી લીધા છે, હવે ફરી પાછા તમે ઘરે પણ એક વખત રિપીટ કરી લો, ફરીથી આપણે જ્યારે વચ્ચે લેક્ચરમાં ટાઈમ હોય, કાલે ટાઈમ હશે તો કાલે રિપીટ કરીશું, પાછો નેક્સ્ટ લેક્ચરમાં ટાઈમ હોય તો ત્યારે રિપીટ કરીશું. જેટલી વખત વધારે આપણે એ બોલીશું ને એટલી વખત એ યાદ રહી જશે. હવે માની લો કે આ સાત સ્પેલિંગ છે એમાંથી તમને આજે ત્રણ યાદ રહ્યા હોય, કે ક્લેપ છે, બેટ છે, કે પૂટ છે, કે સીટ છે, એમાં આપણે અક્ષર બેવડાવી અને આઈએનજી મૂકવાનો છે. તો બાકીના જે બીજા ચાર છે એમાંથી બીજા દિવસે બે યાદ રહી જાય, ત્રીજા દિવસે બે યાદ રહી જાય, તો રોજે આપણે કરીશું તો એક દિવસ તો એવો આવશે જ કે બધા સ્પેલિંગ યાદ રહી જશે, કે આ સ્પેલિંગમાં છેલ્લે ડબલ પીચ કરવાનો છે, આ સ્પેલિંગમાં છેલ્લે ડબલ એન કરવાનો છે. તો ચાલો આ રીતના બધા એ વાંચવાની પ્રેક્ટિસ છે એ ઘરે કરવાની છે. હમણાં આપણે જે આ એક્શન વર્ડનું જે ચેપ્ટર ચાલુ છે એમાંની જે કાંઈ એક્ટિવિટી આગળ આવે છે એમાં ખાસ આ સ્પેલિંગ જેને આવડતા હશે એમને એ વસ્તુ છે એ આવડશે. તો હું તમને બધાને પાકું કરવા માટે ટાઈમ આપું છું, લખવાનું ઓછું આપું છું, કે તમે લોકો આ સ્પેલિંગ છે એ ખાસ બધા વાંચશે. બસ, તો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.